દેશમાં સોશિયલ મીડિયા થયું હતું ડાઉન. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ 6 કલાક બાદ ચાલુ થયું. જાણો કેમ હતું સોશિયલ મીડિયા બંધ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ 6 કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા બાદ ફરી કામ કરવાનું શરૂ કર્યું છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની વેબસાઇટ ફરી શરૂ કરવામાં આવી છે, જોકે સાઇટ હજુ પણ ધીમી છે. કંપનીનું કહેવું છે કે આ સમસ્યાને સંપૂર્ણપણે ઠીક થવામાં થોડો વધુ સમય લાગી શકે છે. ફેસબુક ટ્વિટર પર કહ્યું કે અમે દિલગીરી છીએ. વિશ્વભરના લોકો અને વ્યવસાયો આપણા પર નિર્ભર છે. અમે અમારી એપ્લિકેશન્સ અને સેવાઓને સંપૂર્ણપણે વ્યવસ્થિત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. અમને એ જણાવવામાં આનંદ થાય છે કે ફરીથી ઓનલાઈન થયા છે. અમારી સાથે રહેવા બદલ આભાર. ઇન્સ્ટાગ્રામ પરથી ટ્વીટ કરતી વખતે કહેવામાં આવ્યું કે ઇન્સ્ટાગ્રામ ધીરે ધીરે કામ કરે છે, પણ ચોક્કસ હવે પાછું આવી રહ્યું છે. અમારી સાથે રહેવા બદલ આભાર અને તમને રાહ જોવા માટે માફ કરશો. હકીકતમાં જોઈએ તો સોમવારે રાત્રિએ લગભગ 9:15 વાગ્યે ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ડાઉન થઈ ગયું હતું. ભારતીય સમય અનુસાર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપની સેવા મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે ફરી શરૂ થઈ હતી, એટલે કે 6 કલાકથી વધુ સમય માટે સેવા ખોરવાઈ હતી. જોકે તે હજુ સુધી જાણી શકાયું નથી કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આટલા કલાકો સુધી કેમ બંધ રહ્યું હતું. સોમવારે રાત્રિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરની સેવા પણ થોડા સમય માટે બંધ હતી, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સાઇટ સંપૂર્ણપણે બંધ થઈ જતા યુઝર્સમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે બધા યુઝર્સે ટ્વિટર તરફ વળવાનું શરૂ કર્યું. મર્યાદા કરતાં વધારે લોકોએ ટ્વિટર પર પોતાની સમસ્યાઓ શેર કરી અને મીમ્સનું પુરાવ્યું હતું. હજી પણ આ સમસ્યા સંપૂર્ણ હલ થઈ નથી. અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી